ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કામ કરતા કામદારોના પ્રશ્નોને લઈને લુણાવાડામાં આંદોલન, જેમાં મુખ્ય માંગણી નિગમના કંડક્ટર કક્ષામાં કામ કરતા કામદારોને સાતમા પગારપંચમાં સંકલન સમિતિની માંગણી મુજબ પે સ્કેલનો અમલ કરવામાં આવે. સેટલમેન્ટના કરાર મુજબ જુલાઈ 2019ની 5% વધેલી મોંઘવારી 11% એમ કુલ મળીને 16% મોંઘવારી એરિયર્સ સાથે ચૂકવવામાં આવે. સેટલમેન્ટની જોગવાઈ મુજબ વર્ગ 4ના કામદારોને બોનસ ચૂકવવો. 6/3/2019ના લેખિત સમાધાન મુજબ સાતમા પગારપંચ મુજબ એરિયર્સનો છેલ્લો હપ્તો ચૂકવવો. નિગમના કામદારોને કોરોના વોરિયર્સ જાહેર કરી તેના તમામ લાભ આપવા. ડ્રાઈવર કંડક્ટર મિકેનિક કક્ષાના કામદારોને સીસીસી સર્ટિફિકેટની જરૂરિયાતની જોગવાઈ દૂર કરવી. નિગમમાં કામ કરતા મિકેનિક કક્ષાના કામદારો માટે વાદળી કાપડ તથા ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કામ કરતા કામદારો માટે ખાખી કાપડ જ્યાં સુધી ન આપવામાં આવે ત્યાં સુધી કર્મચારીનું યુનિફોર્મ બાબતે કોઈ ડિફોલ્ટ બનાવવામાં ન આવે. નિગમમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે તમામ એકમો ખાતે વિશ્રામગૃહ અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરવી. આ માંગણીઓને લઈને એસટી કામદારોમાં સરકારના વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો અને આવનારા દિવસોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે તેવું જિજ્ઞેશ દરજીએ જણાવેલ. અમીન કોઠારી, ZSTV મહીસાગર.